જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં એનાટોમી વિભાગના હેડ પ્રોફેસર ડોક્ટર શૈલેષ નાગરની એન્ટી કરપ્શન બ્યુરોએ ધરપકડ કરતા ખાત થયો છે ડોક્ટર નાગર જામનગર પૂર્વે વડોદરા મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા હતા વડોદરાના કાર્યકાળ દરમિયાન તેમણે અન્ય તબીબી પ્રોફેસરને સીઆર રિપોર્ટ લખી આપવા રૂપિયા દોઢ લાખની લાંચ માંગી હોવાનો આરોપ તેમના પર લાગ્યો હતો આ અંગે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ થઈ હતી આ ઉપરાંત આરોપી પ્રોફેસર વિદ્યાર્થીનીઓની યનકેન પ્રકારને જાતીય સતામણી પણ કરતા હોવાનો આરોપ છે આ અંગેના અમુક ડિજિટલ પુરાવાઓ પણ એસીબીને સોંપવામાં આવ્યા છે જેની તપાસ પછી એસીબીએ આરોપી ડોક્ટર શૈલેષ નાગરની ધરપકડ કરી છે જામનગરમાં પણ તેમણે વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી કરી હોવાની આશંકા છે સમગ્ર મુદ્દો હવે પોલીસ સુધી પહોંચતા આ પ્રકરણ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે છવ્વીસ નવેમ્બરને ભારતના બંધારણ દિવસ તરીકે ઉજવવાની પરંપરા આરંભ થઈ છે આજે કેવડિયામાં બંધારણ દિવસની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જામનગરમાં પણ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આમુખ વાંચનનો કાર્યક્રમ યોજાયો હતો કલેક્ટર કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓએ બંધારણના પાલનના શપથ લીધા હતા જામનગરમાં ખંભાળિયા ગેટ નજીક ખીજડા મંદિરવાળી શેરીમાં પપ્પુભાઈ કટારમલના ભંગાર આગ લાગી હતી વાડામાં પડેલા સ્ક્રેપ માટેના ત્રીસ વાહનો ખાક થઈ ગયા હતા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેવામાં આવતા જાનહાની થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી